આપી જવાના હતા. હવે આ જે છે બંને ભિયા અને જિયા બંને જે છે ફ્રેન્ડ છે, અને એ જે છે એ ટ્રેનનો ઉપયોગ કરીને જે છે એ વાપી જવાના હતા. બંને જે છે અલગ અલગ કારણથી જે છે એ વાપી જવાના હતા. જે રિયા જે છે એ એના મામાના ઘરે જવાની હતી, અને જ્યારે જે જિયા જે છે એ સતી એ લોકો દમણ જવાના હતા. જે વેકેશન હતું એટલે માટે એ ફરવા જવાના હતા. હવે આ જે છે બંને એક જ જગ્યાએ જવાનું હતું, એટલે બંને જે છે ટ્રેનમાં સાથે જવાનું બંને કુટુંબો જે છે નક્કી કરે છે. અને રિયાના જે પિતા છે બંને કુટુંબની જે ટિકિટ છે એ 15 દિવસ પહેલાથી જ બુકિંગ કરાવી લે છે. કારણ કે જો વેકેશનમાં જવું હોય તો જે વેડિંગ છે એ જાજું હોય, તો એટલા માટે જે છે ટિકિટ હોય એ પહેલેથી બુકિંગ કરાવી પડે. એટલે જે રિયાના પિતા જે હોય છે એ બંને કુટુંબની જે ટિકિટ છે એ 15 દિવસ પહેલાથી જ બુકિંગ કરાવી લે છે. એટલે એ લોકોને જ્યારે જવું હોય ત્યારે સરળતાથી જઈ શકે. હવે જ્યારે મુસાફરી માત્ર 2 જ દિવસો બાકી હોય છે ને ત્યારે જે રિયાની સખી હોય છે જે જિયા એ જે છે એકદમ બીમાર પડી જાય છે. તો હવે બંને ફ્રેન્ડ જે છે રિયા અને જિયા એ બંને છે સાથે જવા માટે ખૂબ જ ઉત્સાહી હતા, અને કેટલો બધો જે છે એને પ્લાન બનાવ્યો હતો, આયોજન કર્યું હતું કે આપણે આવું એન્જોય કરશું, આવી રીતે આપણે ટ્રેનમાં પહોંચશું. પરંતુ અચાનક 2 દિવસની વાર હોય છે ત્યાં જે જિયા હોય છે શું થાય છે બીમાર પડી જાય છે. બીમાર પડી જાય છે એટલે ડૉક્ટરે એને આરામ કરવાનું જે છે સલાહ આપે છે કે તારે આરામ કરવાની જરૂર છે. આથી જિયાનું જે કુટુંબ છે શું કરે છે એની ટિકિટ જે છે એને રદ કરાવવી પડે છે. અને જે છે બંને સખીઓ જે આટલું બધું સારું આયોજન બનાવ્યું હતું પણ હવે સાથે નહીં જઈ શકે એટલે બંને સખીઓ જે છે એ દુઃખી થઈ જાય છે. હવે રિયા પણ નિરાશ થઈ જાય છે. પછી જિયા જે છે એ સાથે તો જવાની નથી, એટલે કે રિયાને એને યુક્તિ જે છે એ માઇન્ડમાં આવે છે કે આપણે જે હું તો જવાની નથી પણ રિયા તો જવાની છે. તો રિયાને કહે છે કે તું નિરાશ ના થાય, તું તારી મુસાફરી જે છે એ કરજે, પણ તું શું કરજે કે એક ડાયરી બનાવજે અને તું મુસાફરી વખતે જે જે વસ્તુ જો એ બધી વસ્તુ શું તે જે છે એ આનંદ કર્યો મુસાફરી વખતે એ બધું જે છે એ એક ડાયરીમાં લખજે. અને અમુક જે છે સારી સારી જગ્યા હોય તો એના મોબાઈલનો ફોટા પાડજે અને વિડીયો બનાવજે. આથી તું જ્યારે પાછી આવ ઘરે ત્યારે આપણે બંને જે છે એ બધી વસ્તુઓ જોશું અને આનંદ મેળવશું. હવે જે છે રિયા તો તેના ઘરે ગઈ અને તમારું બુક લીધી, એક પેન લીધી અને બંને વસ્તુઓ જે છે એ ખુલ્લામાં મૂકી દીધી છે ઠીક કરી, અને જે છે જિયાને તે બધું કરી શકે. હવે આપણે એ પૂછીએ છીએ કે વિચારો અને લખો તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે. આપણે એવો પ્રશ્ન પૂછ્યો છે કે તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે. તો આપણેના જે જે વાહનોમાં મુસાફરી કરી હોય એ વાહનો હોય એના નામ લખવાના, બસ છે, ટ્રેન છે, કાર છે, સ્કૂટર છે, આ બધી વસ્તુ છે. તમે જે જે જગ્યાએ તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યો એ જે છે મુસાફરી માટેના આપણે નામ લખવાનું. હવે આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે બીમાર અવસ્થામાં જિયાએ મુસાફરી કરી હોય તો શું મુશ્કેલી પડે. હવે અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે જો જિયા બીમાર હતી છતાં એને મુસાફરી કરી હોય તો શું થાય. જો બીમાર અવસ્થામાં પહેલાં તો મુસાફરી કરી તો જે આપણને મુસાફરીનો આનંદ હોય એ મળે જ નહીં, કારણ કે આપણી તબિયત સારી ન હોય એટલે આપણે જે આનંદ મેળવવો હોય એ મેળવી ના શકીએ. અને બીજી વસ્તુ એ કે ઘરે રહીને આપણે વ્યવસ્થિત આરામ કરી શકીએ, મુસાફરીમાં જે છે એ આરામ થઈ શકે નહીં અને જે છે બીમાર હોય એમાંથી વધારે બીમાર પડી શકે. ચાલો હવે આપણને અહીં આપી છે રિયાની ડાયરી. રિયાની ડાયરીમાં રિયાએ પોતાના શબ્દમાં લખેલું છે કે એવો મુસાફરી વખતે શું કર્યો હતો. રિયાની ડાયરી જે છે એ તમને વાંચીને સાંભળાવી છે એને એની ડાયરીમાં એના શબ્દમાં શું લખ્યું હતું. ચાલો આપણે ચાલુ કરીશું. ઉપર ઘડિયાળ દોરેલી છે, તારીખ લખેલી છે 28 મે, એટલે જે છે દિવસ હતો મુસાફરીનો એ હતો 28 મે. અને આપણને ઘડિયાળ આપેલી છે, ઘડિયાળમાં 20:55 લખેલું છે એટલે કે 9:05 ની વાત છે. તો ચલો હવે આપણે જોઈએ કે રિયાએ એની ડાયરીમાં શું લખ્યું છે. આ
આજે પૂનમનો દિવસ હતો અને સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચે. એટલે પૂનમનો જે દિવસ હતો તે દિવસે આ લોકોએ જે છે મુસાફરી કરવાનું ચાલુ કર્યું. એટલે સાંજનું જે છે ભોજન કરી લીધું અને પછી જે છે એ લોકો રિક્ષામાં પહોંચી અને ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચ્યું. થોડીક વારમાં જે છે પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવી હતો બી રહી ગયો અને એ લોકો જોવે છે ત્યારે તો ટ્રેનમાં મુસાફરો જે છે એ બેઠેલા હોય છે. હવે ટ્રેન છે એ સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. હવે ટ્રેન ક્યાંથી ચાલીને ત્યાં આવી આપણને કીધું છે કે કચ્છથી છે 7:50 કલાકે જે મુખ્ય મથક હતું ભુજ ત્યાંથી ચાલીને આવી હતી. અને ટ્રેનનું નામ શું હતું તો કે આ જે ટ્રેન છે એનું નામ હતું કચ્છ એક્સપ્રેસ. હવે જ્યારે હવે આ લોકો ડબ્બા બેસવા માટે જાય છે ચડવા માટે તો જોવે છે તો કેટલી ગુંચવા ઊભી થાય છે. શું થાય છે તો કે પ્લેટફોર્મ ઉપર જઈને ટ્રેન આવીને ઊભી હોય છે ને ત્યારે ઘણા મુસાફરો છે એ ટ્રેનમાંથી પ્લેટફોર્મ ઉપર ઉતરવા માટે આવતા હોય છે. અને ઘણા મુસાફરો શું કરતા હોય છે ટ્રેનમાં ચડતા હોય છે પોતાનો સામાન લઈને એટલે થોડીક થકાવટની જેવી સ્થિતિ છે એ સર્જાઈ જાય છે. અને એટલી આ બધું જ્યારે ધકાબુકી જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે રિયાના પપ્પા એને કહે છે તે ટ્રેન અહીં 15-20 મિનિટ જે છે ઊભી રહેવાની છે. એટલે આપણે જે છે એ બધા વ્યવસ્થિત ચડીને ઉતરી જાય જઈ જાય પછી આપણે શાંતિથી જે છે એ ટ્રેનમાં બેસો આપણે ઉતાવળ નથી કરતું. પછી જ્યારે બધું વ્યવસ્થિત થતી જાય છે પછી એ લોકો જે છે એ સરળતાથી ટ્રેનમાં ચડી અને બેસી જાય છે. હવે આપણે ટ્રેનમાં જઈએ આપણે ટિકિટ નક્કી કરેલી હોય તો આપણી એમાં બેઠક વ્યવસ્થા જે છે એ લખેલી હોય છે કે તમારે કોઈ નંબરની સીટ ઉપર તમારે બેસવાનું છે. તો હવે આ લોકો પણ શું કરે છે ટ્રેનમાં ચડી અને પોતાની બેઠક વ્યવસ્થા શોધે છે કે એ લોકોને કઈ જગ્યાએ બેસવાનું છે. હવે સમય જતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટાભાગના જે મુસાફરો છે એને પોતાની બેઠક વ્યવસ્થા છે એ શોધી લીધી હતી. હવે એમાં જે રિયા અને એના મમ્મી છે એ બંને એક સરખી જે છે બાજુ બાજુમાં બેઠક વ્યવસ્થા મળેલી હોય છે. જ્યારે જેના પિતાજી અને એના ભાઈ હિમા એ બંને હોય છે એ બંનેને બેઠક વ્યવસ્થા છે એ બીજી જગ્યાએ મળેલી હોય છે. એવી જ રીતે જે છે બીજું કુટુંબ એક હતું રિયાની સાથે એ લોકોને આગળના સ્ટેશનેથી બેઠા હતા. એ લોકો ત્યાંથી આગળના સ્ટેશને બેઠા હોય તેવું લાગ્યું રિયાએ કહ્યું છે. તેમની સાથે અમારી ઉપરના બે બાળકો પણ હતા એટલે જે રિયાની હિમાક્ષ જે ઉપર હતા તેમની ઉપરના તેમની સાથે પણ બે બાળકો હતા અને તેમને બે બેઠક ઉપરની અને બે બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. એટલે એવી રીતે એ કહે છે કે એ લોકોને કેમ હતું કે આ રિયાને લોકો જે બેઠા હતા તેની બાજુમાં જે છે બે બેઠક મળી હતી અને બીજી બેઠક જે છે એ ક્યાં મળી હતી તો કે જે બીજી બેઠક છે એ લોકોને ઉપર મળી હતી. હવે થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેકર આવ્યા. તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમે અમારી યોગ્ય બેઠક પર બેઠા છીએ. હવે ટિકિટ ચેકર જે છે એ આવે છે. હવે બધા વ્યવસ્થિત બેસી ગયા હોય છે અને ટ્રેન ચાલુ થઈ ગયું છે. તે સમયે જે ટિકિટ ચેકર હોય છે એ આવે છે અને ખાતરી કરે છે કે બધા લોકો પોતાની જગ્યાએ બેઠા છે કે નહીં. એવી જ રીતે રિયાની પાસે જે મોટું બેનો બેઠો છે તેની પાસે આવે છે અને ખાતરી કરે છે. ચલો અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હશે. અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે રિયાના પપ્પાએ એવું કેમ કીધું કે આપણે શાંતિથી ચડશું. તો આપણે હમણાં જ્યારે રિયાની ડાયરી વાંચતા હતા ત્યારે એવું કરવા આવ્યું હતું રિયાએ લખ્યું હતું કે જ્યારે ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવીને ઊભી રહે છે ત્યારે કેટલાક મુસાફરો જે છે એ ટ્રેનમાંથી ઉતરવા માટે પ્લેટફોર્મ તરફ આવી રહ્યા હોય છે ઉતરીને અને જે કેટલાક છે એ પોતાનો સામાન લઈ અને ઉપર ચડી રહ્યા છે. બંને લોકો જે છે સામ સામે આવી જતા હોય છે ને ધક્કામુક્કીનું જે છે એ વાતાવરણ સર્જે છે. આથી જે છે એ રિયાના પપ્પા કહે છે કે આપણે જે છે એ શાંતિથી ચડીશું કારણ કે ધક્કામુક્કીમાં જો પડી જવાય તો બહુને લાગી જાય. પછી આપણને કીધું છે કે તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો. હવે ટિકિટ જે છે એ ચેકિંગ કરવા માટે આવ્યા છે એ વ્યક્તિ છે કે આ ટિકિટ ચેક કરે છે એ વ્યક્તિને આપણે કેવી રીતે ઓળખશું. તો જોજો જે ટિકિટ તપાસનાર હોય ને એને કાળા રંગનો જે છે એ કોટ પહેરેલો હોય કે કાળા રંગનો જેનો કોટ હોય એનો યુનિફોર્મ અને તેની ઉપર સફેદ રંગની બંને બાજુના ખભા ઉપર શું લખેલું હોય ટી ટી ઈ
કરેલું હોય અને આવી જો તમને વ્યક્તિ જોવા મળે કે જેને કાળા કલરનો કોટ પહેરેલો હોય અને એની જે ખભા ઉપર જે સફેદ સ્ટીકર હોય એમાં લખેલું હોય કે ઈ ઈ ઈ, તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ કોણ હતું કે ઈ ઈ છે. પણ હવે આપણને કીધું છે કે અમારી ટ્રેન એકાદ કલાક ચાલી હશે ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહ્યું. જો હવે અહીં જે છે એકાદ કલાક જે છે ટ્રેન આવી છે ચાલી છે અને અહીં આપણને ઘડિયાળ જે છે જોવા તમે જોઈ શકો છો કે આપણને ઘડિયાળ જે છે એ પાછી બતાવી છે અને ઘડિયાળમાં કેટલો સમય છે 22:15 એટલે તમે ઘડિયાળમાં જુઓ તો 10:15 જે છે એ વાગેલા આપણને જોવા મળે છે. હવે અહીંયા લખ્યું છે કે ટ્રેન જે એકાદ કલાક ચાલે છે ત્યાં એક સ્ટેશન આવે છે અને ટ્રેન જ્યાં ઊભી રહી જાય છે અને રિયાજીને બારીમાંથી જોવે છે કે ટ્રેન કઈ જગ્યાએ ઊભી રહી છે ત્યાં શું લખેલું હોય છે સામખિયારી સામખિયારી જંકશન. એટલે સામખિયારી જે જંકશન છે ત્યાં 10:15 એટલે કે 22:15 એટલા સમય થયો હોય ત્યારે તે છે જંકશન પાસે ટ્રેન ઊભી રહી છે. એટલે જ્યારે જંકશનનું નામ રિયા વાંચે છે ને સામખિયારી જંકશન તો રિયાને એવો પ્રશ્ન થાય છે કે અમુક જગ્યાએ જે છે એવું લખ્યું છે કે પ્લેટફોર્મ, અમુક જગ્યાએ જે છે સ્ટેશન લખ્યું છે, અમુક જગ્યાએ છે જંકશન લખ્યું છે, તો આવું કેમ લખ્યું છે? એટલે એના પપ્પા જે છે રિયાને સમજાવે છે કે જે રેલવે સ્ટેશન હોય ત્યાંથી આગળ જવા માટે શું તો કે મેરેમાં જે છે છૂટા પડતા હોય ને તો એને શું કહેવાય કે ત્યાં જંકશન લખેલું હોય. એટલે આપણી ટ્રેન પર જે માર્ગ પરથી જવાની છે તે અમદાવાદ તરફનો અને બીજો માર્ગ છે માનપુર તરફનો જશે. એટલે જો પેલા જંકશન કોને કહેવાય એ આપણે જોયું ને કે જે ટ્રેનમાં હોય ત્યાંથી આપણે આગળ જઈએ તો બે જે માર્ગ છે એ આ રીતે છૂટા પડતા હોય તો ત્યાં શું કહેવાય એને જંકશન તરીકે ઓળખવામાં આવે છે. હવે અમારે છે ને સામખિયાની જંકશન પાસે જોયું તો ત્યારે બે રેલમાર્ગ હતો એ કયા કયા તેના પપ્પા એને સમજાવે છે કે એક છે રેલમાર્ગ હતો એ અમદાવાદ તરફ જવાનો જ્યારે બીજો જે રેલમાર્ગ છે એ પાલનપુર તરફ જવાનો હતો. હવે આ જે જંકશન હોય છે તે આ જે ટ્રેન છે શું કરે છે કે 2-3 મિનિટ ઊભી રહે છે અને પછી જે છે ટ્રેન ઉપડી જાય છે. હવે બે માર્ગ જે ટ્રેન જતી હોય છે ને ત્યારે બે માર્ગ છૂટા પડતા હોય છે તે રિયાના પપ્પા રિયાને બતાવે છે કે આ રીતે જો બંને માર્ગો છૂટા પડે છે. હવે ટ્રેન જે છે આગળ નીકળી જાય છે અને રિયાની નજર છે બારીની બહાર પડે છે. રાતનો સમય હોય છે અને પૂનમનો દિવસ હોય છે. સરસ મજાનું જે છે અંજવાળ હોય છે અને નીચે એને સરસ મજાનું મેદાન દેખાય છે કે જેમાં સફેદ રંગની ચાદર પાથરેલી હોય ને એટલી સુંદર એમ જે છે બીજાનો જોવા મળે છે. ત્યારે તેને એના પપ્પા પૂછે છે કે આ કયો મજાનો છે તો એના પપ્પા જે કહે છે કે આ જે છે એ બસનું નાનું રણ છે કે જેમાં શું હોય છે કે મીઠાનો થર જમીન ઉપર જે છે એ પાથરેલું હોય છે એના લીધે જે છે પાથરેલું લઈને જ્યાં છે મીઠાનો થર જે છે એ આપણને કચ્છમાં આપણે સફેદ રણ જોઈએ તો મીઠાનો જે થર છે એના લીધે આખું રણ જે છે એવું તો કે સફેદ રણનું જોવા મળે છે. અને શું કામ આવું તો કે આ વિસ્તારમાં જે અગરીઓ હોય એ શું કરે છે કે મીઠાનો અગર બનાવીને મીઠું ભોગવે છે અને ત્યાં મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળે છે. દરિયા કિનારાના લીધે અગરીયા હોય એ શું કરે તો કે મીઠું જે છે એ પકાવી અને અગર બનાવે અને જેના લીધે જે છે આપણને શું તો કે મીઠાના મોટા મોટા ઢગલા જોવા મળે છે. હવે ટ્રેન જે છે હવે આગળ ચાલવા માટે ટ્રેન છે એ ક્યાં જાય છે આગળ ચાલીને તો કે ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. થોડે દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. હવે રિયા કહે છે કે જ્યારે ટ્રેન આગળ જતી હોય છે ત્યારે એને ચંદ્રના પ્રકાશમાં કંઈક એવું દેખાય છે કે પુલ હોય એવું રિયા લાગે છે અને જે છે એને લાઈટો પણ દેખાય છે. હવે એ કહે છે જો રિયાની ડાયરી આપણે જોઈએ છીએ તો હવે એના શબ્દમાં રિયા શું કહેવા માંગે છે એવું તમને સમજાય તો કે અમારી ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થઈ રહી હતી. મેં પપ્પાને પૂછ્યું કે આ પુલ કયો છે. હવે જો આ સમયે જે ટ્રેન છે એ શું છે તો કે પુલ ઉપરથી પસાર થતી હોય છે. સૂરજબારી નામનો જે પુલ છે અને જે સૂરજબારી પુલ છે એને શું કહેવાય છે કચ્છનું પ્રવેશ દ્વાર. એટલે કચ્છનો પ્રવેશ દ્વાર છે એ સૂરજબારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે એ પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે
ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી ને જેમાં જે છે સમય ખૂબ લાગતો હતો. એટલે જો હવે સમયનો બચાવ થાય અને મુસાફરો જે ઝડપથી પહોંચી શકે એના માટે આ પુલની વ્યવસ્થા કરેલી છે. એટલે રિયા રાખવું બાકી છે કે જો જ્યારે આ નહોતું ને આ પુલ ત્યારે શું થતું હતું કે બધાને પડીને પાલનપુરમાંથી જવું પડતું હતું. ત્યારે રિયા તરત એના પપ્પાને પૂછ્યું છે કે આગળ આપણે જે બે માર્ગ બે રેલમાં જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફનો જે માર્ગ હતો ત્યાંથી જોયા. એટલે જે બે રેલમાર્ગ સાંખિયાળી જંકશન જ્યારે તમે બે રેલમાર્ગ જોયા ત્યારે એક અમદાવાદ તરફનો હતો અને એક પાલનપુર તરફનો હતો. એટલે રિયા પૂછે છે કે જે પાલનપુર તરફનો હતો તે જ ને એમ. એટલે પપ્પાએ કહ્યું કે હા, કે જ્યારે આ પુલ ન હતો ત્યારે આપણે જે છે ત્યાંથી જતી હતી. હવે કેટલા વાગી જાય છે? મુસાફરી કરતા કરતા રાત્રિના 11 વાગી જાય છે. અને એટલે પપ્પાએ લખ્યું છે કે હવે ઝાઝો સમય થઈ ગયો છે, રાત પડી ગઈ છે ને 11 વાગી ગયા છે, આથી હવે તું સૂઈ જા. મમ્મીએ છે બેઠક વ્યવસ્થા છે એના ઉપર ચાદર પાથરી હતી અને બધા મુસાફરો જ્યારે જગ્યા જોવે છે તો બધા જ મુસાફરો જે છે રૂવાની તૈયારી કરતા હોય છે. હવે ટ્રેનમાં જે છે ટોયલેટની શંકર હોય છે અને રિયા જે છે મમ્મી સાથે હોય પીવાના પાણીની જે હોય સગવડ આ બધું કરેલું હોય છે.